અબજી બાપાશ્રીની વાતો ભાગ પહેલો વાર્તા પહેલી સ્વામિનારાયણ હરે સંવંત 1982ના વૈશાખ વધી પડવાના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી. શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવન આપવા સારું પોતાના અનાદિ તથા પરમેકાની મુક્તોને સાથે લઈને આ પરથી વધાર્યા અને મુક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની અનેક વાતો કરી પણ કેટલાક જીવ સમજી શક્યા નહીં. ત્યારે મુક્તોએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જેમને આજે જ આપણો યોગ મળ્યો છે, માટે નવા આદરવાળા છે, તેથી એમના માનામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મોક્ષે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું. માટે આ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે, અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજી મહારાજ અનાદિ છે, સ્વતંત્ર છે, તેમજ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજી મહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિ મુક્ત સાથે આત્મબુદ્ધિ દરપેટી કરે અને મન કવચને બહારથી અને અંતરથી જીવ જોડે તેને કાંઈ કરવું બાકી રહે નહીં. જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજના સુખે સુખ્યા છે એવો સુખ્યો એ જીવને પણ કરે. ત્યારે સ્વામી ઈશ્વરચંદાજે પૂછ્યું, જે શ્રીજી મહારાજના ધામમાં ત્યાં મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી પર આવ્યા હોય તેમના લક્ષણ કેવા હોય? ત્યારે બાપાશ્રી બોલ્યા, તેમનો સમાગમ કરે તેના ઘાટ સંકલ્પમય થઈ જાય, ધ્યાનમાં વિક્ષેપ ના આવે અને મૂર્તિનું સુખ આવે, અને શેઠે રહે થકે પણ જે સંભાળે તેના ઘાટ સંકલ્પ પડી જાય. એમની પાસે બેઠા હોઈએ તે વખતે માહી ઘાટ સંકલ્પ થાય જ નહીં, અને કોઈ દેહ મૂકે તેના અક્ષરધામમાં તેડી જાય એવા કેટલાને દર્શન આપે, અને કોઈને તેડી જવા હોય તો તેને આગળ દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય, અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય, અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ હોય તો પણ તેડી જાય એવી સામર્થ્યવાળા હોય તેને એવા મુક્ત જાણવા. ત્યારે વળી સ્વામીએ પૂછ્યું, જે અનાદિ મુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો? ત્યારે બાપાશ્રી બોલ્યા, જેમ પોતાના દેહના સુખે સુખી થવાય છે, દેહના દુઃખે દુઃખી થવાય છે, તેમ જ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે, કેમ જે સમુદ્રમાં વાણ કે આગબો ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાના તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને આવા મુક્ત જશે તો એકલો રખડી અને પથ્થરમાં કોઈ પણ અન્ન નહીં આપે ને આનંદ જીવનો ઉદ્ધાર બંધ થઈ જશે. માટે હું બુડી મરું અને આ મુક્ત ઉગ્ર તો ઠીક એમ થાય, ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસાડે અને 5-7 દિવસે અન્ન મળે, એક જણ જમે રોજ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને એમ પડ્યું હોય એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે પોતે ઓઢ્યા વિના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડો કહેવાય. અને જેમ નદીમાં થોડુંક પાણી નાખે તો સમુદ્રમાં પહોંચી જાય, તેમ મોટા અનાદિ મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો થાય એ અંતરવર્તી જીવ જોડ્યો કહેવાય. તે મોટા અનાદિ કેવી રીતે જોડાયા છે? તો જે મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રૂમે રૂમમાં સુખ લે છે, નવીન નવીન ઈચ્છે છે તે મહારાજ આપે છે, તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે પણ બહાર નીકળતા જ નથી. અને જે
પરમ એકાને મુક્ત છે તથા શ્રીજી માના તેજમાં શ્રીજી માના સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનો સુખ લે છે. ત્યારે સ્વામી વંદાવંદાજે પૂછ્યું કે બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું? ત્યારે બાપાશ્રી બોલ્યા કે સાધન દશામાં હોય ત્યાં સુધી બહારવર્તીમાં સુખ અધિક જણાય, પણ અંતરવર્તીનું સુખ અધિક છે. તે જ્યારે સિદ્ધ દશા આવે ત્યારે અંતરવર્તીનું સુખ અધિક જણાય. કેમ જે સિદ્ધ દશા ના આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિક ભાવ રહેશે. પછી ઓલી સ્વામીએ પૂછ્યું કે નાસ્તિક ભાવ તો શું, નાસ્તિક ભાવ તો શું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મૂર્તિઓના વિશે ચિત્ર પાષાણે તો ભાવ રહે, તો મુક્તના વિશે મનુષ્ય ભાવ રહે, તો મહારાજ વિના બીજો ઘાટ ઉપજે તેને પૂરો થવા દે, પણ થતાં જે ઘાટને તોડી પાડે નહીં તે નાસ્તિક ભાવ કહેવાય. અને મૂર્તિઓના વિશે સદા દિવ્ય ભાવ રહે, મહારાજ તથા મુક્તના સદા અંતર્જામી જાણે, સદા સમીપે જાણે, સંકલ્પને પૂરો થવા દે નહીં, એ આસ્તિક ભાવ કહેવાય. નાવામાં, ધોવામાં, ખાવા પીવામાં, બોલવા ચાલવામાં, આ સર્વે ક્રિયામાં બાળકીય સ્વભાવ આવી જાય અને મહારાજની મોટાની મર્યાદા ન રહે. અને ભગવાનના મંદિરમાં ત્યાં મોટા સંત હરિજનો પાસે બીજા ઠેકાણે હાંસીમસ કરી ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા, એ સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયુક્ત બોલવાનો સ્વભાવ રાખો, પણ રક્તમાંથી ગુણના વેગે ચડી જવું નહીં. અને વેગે કહીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, બેસવું, જોવું, સાંભળવું નહીં. અને વેગે કરીને કથા વાર્તા, માલા ભજન આદિ પણ ન કરવા. કેમ જે વેગ ઉતરી જાય ત્યારે ઢીલો પડી જાય. માટે સંત કહે તેમ કરવું તો સુખી રહેવા. અને મહારાજ તથા મોટા પોતાના આત્માના વિશે સદા બિરાજમાન છે એમ જાણીને કામ ક્રોધાદિક માયિક ઘાટ ઉઠવા દે નહીં. અને આત્માના વિશે મૂર્તિ છે તેનું અખંડ અનુસંધાન રાખવું તો અંતરમાં મર્યાદા કહેવાય, અને તેને મૂર્તિ ન દેખાય તો પણ સાક્ષાત્કાર કહેવાય. ત્યારે સ્વામી ઈશ્વરચંદાજીએ પૂછ્યું કે મહારાજને રાજી કરવા સારું કાઠીઓ ટોળ કરતા તેમ હસું બોલું થતું હોય તો નાસ્તિભાવ કહેવાય કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા, અથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસું બોલું થતું હોય તે નાસ્તિક ભાવ ન કહેવાય. ઇતિ વાર્તા પહેલી પૂરી થઈ. જય સ્વામી.